નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી મળીએ આપણે ધોરણ 5 પ્રકરણ નંબર 3 ની અંદર, કે જેની અંદર આપણે જુદા જુદા સ્વાદ વિશે જાણવાનું છે. દાખલા તરીકે સ્વાદ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, એક તમને ઉદાહરણ આપું કે આપણે અલગ અલગ પ્રકારના ખોરાક ખાઈએ છીએ, ફળ કે પછી શાકભાજી કે પછી કોઈ પણ મીઠાઈ હોય, બરાબર ને? દાખલા તરીકે ગોળ છે તો ગોળ નો સ્વાદ કેવો આવે છે? આપણને ગળ્યો આવે છે, બરાબર ને? એવા આજે આપણે કુલ આપણા 6 સ્વાદ છે. તો આજે આપણે 6 સ્વાદ વિશે થોડું સમજવાનું છે અને સાથે સાથે થોડું જાણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું પ્રકરણ છે સ્વાદ થી પાચન સુધી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાદના અનુભવો કરવાના છે, કે જુદા જુદા સ્વાદના અનુભવો આપણને કઈ રીતે થાય છે અને સાથે સાથે સ્વાદની અનુભૂતિ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા પહેલા ટોપિક તરફ થોડા આગળ વધીએ, કે જુદા જુદા સ્વાદ. આપણે દરરોજ આપણા ખોરાક ખાઈએ છીએ, બરાબર ને? એમાં આપણે જુદા જુદા સ્વાદની અનુભૂતિ કરીએ છીએ. તો પહેલો ટોપિક જ આપણો છે કે જુદા જુદા સ્વાદની અનુભૂતિ આપણને કેવી રીતે થાય છે. પેલા તો હું તમને આપણા 6 સ્વાદના નામ આપી દઉં. હજુ આગળ તમારે પાઠની અંદર આવશે, પરંતુ શરૂઆતમાં સ્વાદ ક્યાં ક્યાં એ તમને ખબર ન હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ કે સ્વાદના પ્રકારો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, સ્વાદ થી પાચન સુધી, મતલબ કે આપણા 6 સ્વાદ છે, બરાબર ને? એક જોઈએ તો ગળ્યો, બીજો ખારો, ત્રીજો તીખો, ચોથો તુરો, પાંચમો કડવો અને છઠ્ઠો સ્વાદ છે ખાટો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ખોરાકની અંદર આ 6 સ્વાદનો અનુભવ કરીએ છીએ. હું પણ કરું છું અને તમે પણ કરો છો. આપણે અલગ અલગ પ્રકારના ખોરાક ખાઈએ છીએ એટલે કેવો સ્વાદ કેવો હોય એ તો તમને ખબર જ હશે, પરંતુ હજી આપણે વધુ સમજશું આગળ. કે હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડીને કહેવા લાગી, માં હું આ કડવા કારેલા નહીં ખાઉં. મતલબ કે આહારમાં આપણે જોઈએ તો એક કડવા સ્વાદની પણ આપણે અનુભૂતિ કરીએ છીએ. આપણે બધાને ખબર છે કે શાકભાજીની અંદર કારેલા છે તો કારેલાનો સ્વાદ કેવો હોય છે? કડવો હોય છે. એવી જ રીતે કડવો લીમડાનું તમને દાંતણ કરવાનું કહે તો તમે દાંતણ નહીં કરો, કારણ કે કડવા લીમડાનો સ્વાદ કેવો હોય છે? કડવો હોય છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો હેન્સી તરત જ દોડતી દોડતી એની મમ્મી પાસે જાય છે અને શું કહે છે કે હું આ કડવો લીમડો ખાઈશ નહીં, મને ગોળ અને રોટલી આપો. માએ હસીને કહ્યું, તે સવારે રોટલી અને ખાંડ ખાધા હતા. સરોજી હેન્સીને ખીજવી, તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી? હેન્સીએ તરત જ કહ્યું, તું આમલી ચાટીને કંટાળી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, કેવા અંદરો અંદર ઝઘડાઓ થાય છે, કે પેલા કારેલા ખાવાની હેન્સી ના પાડે છે, બરાબર? તો એની મમ્મી શું કહે છે કે તે તો સવારે ખાંડ અને રોટલી ખાધી હતી, અત્યારે તને ગોળ ને રોટલી મળશે નહીં. એટલા માટે તરત જ એને કોણ ખીજવે છે? સરોજ ખીજવે છે કે હેન્સી, તું તો એક ને એક ખોરાક ખાઈને કંટાળી નથી જતી, શું રોજ ગોળ ને ગોળ ખા ખા કરતી હશે? તમારા મમ્મી પણ આવું તમને કહેતા હશે, રોજ બટાકાના શાક ના હોય, બીજા શાક ખાતા શીખો, બરાબર ને? આવા શબ્દ આપણા મમ્મી પણ આપણા માટે વાપરતા હોય છે. તો સરોજને તરત જ હેન્સીના સામે જ ઉત્તર આપે છે. શું આપે છે? કે તને આમલી, તું તારા આમલીનો ખાટો સ્વાદથી કંટાળી નથી જતી, બરાબર ને? તો આવી રીતે બંને વચ્ચે વાતચીત થાય છે. હું શરત લગાવું કે આમલીનું નામ સાંભળી તરત જ તારા મોમાં પાણી આવી ગયું હશે. આપણે આમ કરીએ, બરાબર ને? આમલીનું નામ સાંભળતા જ આપણા મોમાં ખાટો સ્વાદનું નામ પડે એટલે તરત શું આવી જાય છે? પાણી આવી જાય છે. પાકું મને ખાટી આમલી ખૂબ જ પસંદ છે, પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું. હું કારેલા પણ ખાઉં છું, સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું અને બંને ખરખરાશ હસ્યા. શું કહે છે કે બે ના સરોજ અને એની માતા બંને ખડખડાટ હસે છે, કે હેન્સીને આવું કહે છે કે તું તો કારેલા ખાતી નથી, કે આમ નથી કરતી, કે તેમ નથી કરતી, અને સરોજને સામે હેન્સી એમ કહે છે કે તું કેમ આમલી ખાસ. તો દરેક વ્યક્તિને અલગ અલગ સ્વાદ ભાવતા હોય છે. તને જેમ આમલી ભાવે છે એમ મને ગળ્યો ભાવે છે, મને કડવા કારેલા નથી ભાવતા, બરાબર ને? આવી રીતે અંદરો અંદર ચર્ચા કરીને અંદરો અંદર બધા હસે છે.
સરોજે હેન્સીને કહ્યું, ચાલ આપણે રમત રમીએ. બરાબર, સરસ મજાની રમત છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ રમત રમી શકો છો તમારા ઘરના સભ્યો સાથે. તો આ રમતને આપણે રમીએ હેન્સીની સાથે અને અનુભવ પણ કરીએ. તમારે પણ આ રમત રમવાની છે અને તમારા અલગ અલગ સ્વાદ પારખવાની શક્તિ છે એને બહાર કાઢવાની છે. તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ. હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ, તારે એ વસ્તુ કઈ છે એ કહેવાનું. સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોંમાં મૂક્યા. હેન્સીએ તરત જ જવાબ આપી દીધો, ખાટું લીંબુ. શું કે છે તો આપણે આવી સ્વાદ પારખવાની આપણામાં શક્તિ રહેલી છે કે હેન્સીએ તરત જ જે લીંબુના ટીપા સરોજે મૂક્યાતા એ તરત જ કહી દીધું કે આ છે એ લીંબુના ટીપા છે. આવી રીતે આ ખાટા સ્વાદની વાત છે, એવી રીતે આપણે ખારો સ્વાદ, ત્યાર પછી દરેક રાંધેલો ખોરાક, મતલબ કે શાકમાં પણ આપણે કહી દેતા હોય છે કે આ પંજાબી શાક છે, આ બટેટાનું શાક છે, બરાબર ને? કારણ કે આપણી જીભની અંદર આવા અલગ અલગ સ્વાદ પારખવાની શક્તિ છુપાયેલી છે. તરત જ સરોજ પછી થોડા ગોળના ટુકડા લીધા. તેની માતાએ સૂચન કર્યું, તે ભૂકો કરી દે નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે. સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો, પરંતુ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું. તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી. હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી. સરોજે કહ્યું, હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે. હેન્સી વ્યાકુળ હતી, તે થોડું કડવું, સહેજ ખારું અને થોડું ખાટું છે. મને એક ચમચી વધારે આપો. સરોજે બીજી એક ચમચી કારેલા લીધા. હેન્સીની આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું તે ખા. હેન્સી હસી, હા હજી આપો, વધારે વધારે આપો. શું કે છે કે અલગ અલગ. ત્યાર પછી સરોજ ગોળ લે છે અને સરોજની માતા એવું કે છે, શું કે છે કે એ ગોળનો તો ભૂકો કરી દે નકર કાકરો મોઢા મૂકીશ એટલે તરત હેન્સીને ખબર પડી જશે કે આ તો ગોળ છે, બરાબર ને? પરંતુ જે હેન્સી છે સહેલાઈથી ગોળના સ્વાદને પારખી લે છે અને એવી જ રીતે એ પછી તળેલી માછલીનો પણ અનુભવ કરે છે અને તળેલી માછલીને પણ તે સહેલાઈથી ઓળખી જાય છે કે આ તો શું છે, તળેલી માછલી છે. તો આપણે પણ રોટલી અને રોટલો બંનેના ટુકડા વારાફરતી આપણે આપે તો આપણે પણ ઓળખી જતા હોઈએ છીએ કે આ તો છે રોટલી અને આ તો છે રોટલો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે સરસ મજાના અનુભવ દ્વારા આપણે અલગ અલગ ખોરાકને પારખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે આગળ જઈએ અને નવું જાણવાનો પ્રયત્ન કરીએ કે સરોજે વળી પાછું અલગ વસ્તુ એને ચમચીમાં નાક બંધ કરી દે અને પછી હું જે ચમચીમાં આપું એ તું ખા, એમાં થોડો ખારો સ્વાદ હતો, થોડો ખાટો હતો, મતલબ કે એ તું કારેલાનું શાક, કારણ કે એની અંદર અલગ અલગ પ્રકારના સ્વાદ ઉમેરી અને ખોરાક બનાવવામાં આવ્યો હતો. પરંતુ બીજી ચમચીમાં તરત શું આપે છે, કારેલા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, હેન્સી શું કે છે, આખો ખોલીને તરત જ કહ્યું, હા હા હજી વધારે આપો, એમ મોઢું બગાડીને એના માતા અને સરોજને કહે છે. ત્યાર પછી તમને ચર્ચા કરો અને લખો એવો પ્રશ્ન પૂછ્યો છે કે ચર્ચા કરો અને લખો. શેની ચર્ચા વિશે વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અલગ અલગ પ્રશ્ન પૂછેલા છે અને એ પ્રશ્નના જવાબ આપણે આપવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? કે આંબલીનું નામ સાંભળી સરોજના મોંમાં પાણી આવી ગયું, બરાબર ને? આંબલીનું નામ સાંભળીને કેના મોઢામાં પાણી આવી ગયું હતું, સરોજના મોઢામાં. તો કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે? તમને ભાવતી પાંચ વસ્તુઓની યાદી બનાવો અને તેમના સ્વાદને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાદ તો હું તમને સમજાવું છું, ગળિયો મતલબ કે ખાંડ, ગોળ, શેરડી, એવા અલગ અલગ મીઠાઈઓનો જે સ્વાદ આવે એને ગળિયો કહેવાય છે. ખારા સ્વાદને આપણે બધા જાણીએ જ છીએ, મીઠાનો સ્વાદ કેવો હોય છે, ખારો હોય છે. તીખો મતલબ કે આપણે અવનવા જે ખોરાકો રસોઈની અંદર બનાવીએ છીએ, શાક છે કે આ છે, બરાબર ને? એ દરેકના સ્વાદ કેવા હોય છે, તીખા હોય છે. એવી જ રીતે તીખા જે આપણે વઘારની અંદર ઉપયોગ કરીએ છીએ એનો સ્વાદ પણ કેવો હોય છે, તીખો હોય છે. ત્યાર પછી તુરો સ્વાદ. આ તુરો સ્વાદ એટલે શું? તો આપણે જોઈએ તો આપણને ખાતા થોડો ફીકો લાગે એને કયો સ્વાદ કહેવામાં આવે છે, તુરો સ્વાદ કહેવામાં આવે છે. કડવો મતલબ કે કડવું, હે બાપા આપણે એવું કહેતા હોય તો એ કયો સ્વાદ છે, કડવો. ખાટો લીંબુ આમલી, બરાબર ને?
આ દરેકનો સ્વાદ કેવો હોય છે? ખાટો હોય છે. તો આ દરેક સ્વાદથી આપણી પાચન ક્રિયા છે એમાં ઘણા બધા આપણને ફાયદાઓ થાય છે. જો તમે એક જ પ્રકારનો ખોરાક ખાવ તો તમારી પાચન ક્રિયા એટલી સરસ રહેતી નથી. એટલે આપણી પાચન ક્રિયા માટે આ છ સ્વાદ છે એ ખૂબ જ જરૂરી છે. તો તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે તમને ભાવતા ખોરાક લખો, બરાબર ને? તમને ક્યાં ખોરાકનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, તો એવો ખોરાક કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવા ઘણા બધા ખોરાક ખાતા હોય છે. દાખલા તરીકે પંજાબી શાકનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. આજ તો મારે પંજાબી ખાવું છે, આજ તો મારે મંચુરિયન ખાવું છે, બરાબર ને? તો અમુક વ્યક્તિને આવા તીખા સ્વાદના સ્વાદિષ્ટ ભોજન બહુ ભાવતા હોય છે. જ્યારે અમુક વ્યક્તિને ગુલાબ જાંબુનું નામ સાંભળીને તરત મોઢામાં પાણી આવી જાય, અમુક વ્યક્તિને કોઈ ખાટી વસ્તુનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. તો તમારે મનગમતા પાંચ ખોરાકના નામ આમાં લખવાના છે અને એ ખોરાકનો સ્વાદ કેવો છે, કડવો છે, તીખો છે, ખાટો છે કે કેવો છે, એ દરેકનું વર્ણન આની આ પ્રશ્નની અંદર કરવાનું છે. આ પ્રશ્ન પાના નંબર 23 ઉપર તમારા પાઠ્યની અંદર આપેલો છે. તો પહેલા પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે. ત્યાર પછી આગળ તમે એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદા જુદા કેમ? તો મારું જો તમને કહું તો મને તો જુદા જુદા પ્રકારના સ્વાદ ગમે છે. કારણ કે એક સ્વાદ ચાખવાથી મને એ સ્વાદ ઉપર થોડો કંટાળો આવી જાય છે, મને એના એ વસ્તુ વારંવાર ભાવતી નથી. આપણે કહેતા હોય મને તે વસ્તુ હવે આયખે થઈ ગઈ છે, મને હવે એ વસ્તુ ભાવતી નથી, બરાબર ને? તો આપણને એકને એક વસ્તુ ખાવી લગભગ કોઈને પસંદ હોતી નથી. દરેક વ્યક્તિને અલગ અલગ સ્વાદનો અનુભવ કરવો ગમે છે, બરાબર ને? એક દિવસ ગળ્યું ખાધું હોય તો બીજા દિવસ સતત 7-8 દિવસ ગળ્યું ખાવાનું કે તો દરેક વ્યક્તિને ભાવતું નથી, બરાબર ને? તો દરેક વ્યક્તિને આવી રીતે તમને તમારો અનુભવ લખવાનો છે. તમને એક જ વસ્તુ પસંદ છે કે અલગ અલગ? અત્યારે મેં તો મારો અનુભવ કીધો, બરાબર ને? તો તમારે તમારો અનુભવ કહેવાનો છે. ત્યાર પછી સરોજે લીંબુના રસના ટીપા હેન્સીના મોંમાં મૂક્યા, શું તમને લાગે છે ફક્ત થોડા ટીપા થી આપણે સ્વાદ પારખી શકીએ છીએ? ચોક્કસપણે 2 કે 3 ટીપા જો કડવી વસ્તુના મૂકે તોય આપણે ખબર પડી જાય છે, 2-3 ટીપા ખાટી વસ્તુના મૂકે તો પણ આપણે ખબર પડી જાય છે. તો આપણે આવા 2-3 ટીપાથી આપણે શું કરી શકીએ છીએ? ખોરાકના સ્વાદને ઓળખી શકીએ છીએ, બરાબર? એ પ્રશ્ન પણ તમારે જાતે લખવાનો છે. ત્યાર પછી જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો? કેવી રીતે? તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ. કારણ કે અમુક વખત આપણે વરિયાળી ખાધી હોય તો એના સ્વાદ ઉપર એને બીજી વસ્તુ છે, આપણે વરિયાળી અને જીરાનો આકાર બંનેનો એવો હોય તો બંનેના સુગંધ કેવી હોય છે? અલગ અલગ હોય છે. વરિયાળી આપણે દૂરથી કોઈ ખાધી લાગે ને તો આપણે એની સુગંધ ઉપરથી પારખી શકીએ છીએ કે લીતે વરિયાળી ખાધી છે ને, એલા તે વરિયાળી ખાધી છે ને, બરાબર ને? તો આવી રીતે મોંમાં મૂકવાથી જો એને ચાવવામાં આવે તો તરત જ અથવા તો એની સુગંધથી આપણે વસ્તુને તરત પારખી શકીએ છીએ. આવો અનુભવ તમે વરિયાળી લઈ અને કરી શકો છો. જો તમારી ઘરે વરિયાળી હોય અને તમારે આનો અનુભવ કરવો હોય તો તમે તમારે ઘરે કરી શકો છો, બરાબર? ત્યાર પછી હેન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી? શું તમે કેટલીક વસ્તુઓ જોયા વગર અને તેના સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો છો? આ વસ્તુઓ કઈ કઈ છે? હા વિદ્યાર્થી મિત્રો, આપણે ચોક્કસપણે આવી અમુક વસ્તુને ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું હતું, પંજાબી શાક, એના મસાલાની સુગંધથી આપણે તરત ઓળખી જઈએ છીએ. એવી જ રીતે ભજીયા, ભજીયા બનતા હોય ચણાના લોટની સુગંધથી આપણે ઓળખી જઈએ છીએ કે આજે તો આ કોકના ઘરે ચણાના લોટની વસ્તુ બને છે, દાખલા તરીકે ભજીયા બનતા હશે, બરાબર ને? એવી જ રીતે અળદિયા, કોઈના ઘરે અળદિયા બનતા હોય અથવા તો અળદિયાની સુગંધથી પણ આપણે ખોરાકને ઓળખી જઈએ છીએ કે આ શું છે, અળદિયા છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આમાં તો ઘણા બધી વાનગીઓ છે, ઘણા બધા ખોરાકો છે કે જેને આપણે એની સુગંધ દ્વારા ઓળખી શકીએ છીએ, બરાબર ને? એવા કોઈ પણ સ્વાદનો આપણે જોઈએ તો તમને લીંબુનું પાંદડું આપ્યું અથવા તો લીંબુ હાથમાં આપ્યું તરત તરત તમને ખબર છે કે આ તો શું છે, લીંબુ છે. તો આવી રીતે સુગંધ દ્વારા આપણે ખોરાકને પારખી શકીએ છીએ. શું તમને કોઈ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવાનું કહ્યું છે? તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું? હા વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ સિરપની દવા પીતા હોય કે કોઈ બીજી દવા પીતા હોય તો ચોક્કસ આપણા મમ્મી એમ કહે ફટાફટ નાક બંધ કરીને પી જાને, હવે શું બહાર નીકળે દવા, બરાબર ને? આવું કહેતા હશે. તો એના પાછળનું કારણ શું છે? તો અમુક દવા એવી હોય છે, શું કેવી હોય છે, કે એની સુગંધ એટલી બધી ખરાબ હોય તો આપણે એની સુગંધ જોઈને જ આપણે એ વસ્તુ
પીવી ગમતી નથી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આવી દવાઓ પીવા ટાઈમે આપણે નાક બંધ કરવાનું ચોક્કસપણે કહે છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી હજુ આપણે આગળ જવાનું છે અને હવે સરસ મજાનું આપણે ભણવાનું છે આપણી જીભ વિશે, કે આપણી જીભ ક્યાં ક્યાં સ્વાદને કઈ કઈ જગ્યાએ પારખી શકે છે. તમને પાના નંબર 24 ઉપર એક છોકરાનું ચિત્ર આપ્યું છે, એની જીભ કેવી છે બહાર તમને જોવા મળે છે. જુઓ જોઈએ પાના નંબર 24 ઉપર. તમારી આંખો બંધ કરો અને કહો, જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો. હેન્સી અને સરોજે કર્યું એમ તમારા મિત્ર સાથે રમત રમો. તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો કે તેનો સ્વાદ કેવો હતો, ખાવાની વસ્તુ કઈ છે, મતલબ કે એનો સ્વાદ ગળ્યો હતો, તીખો હતો, તુરો હતો, કડવો હતો કે કેવો હતો. તો તમે તું કહેજો એ કડવો હતો કે કઈ ખાવાની વસ્તુ હતી, બરાબર ને? આવી રીતે રમત તમારા મિત્ર સાથે તમે રમી શકો છો. એવી જ રીતે તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે, આગળના ભાગ ઉપર, પાછળના ભાગ ઉપર, ડાબા ઉપર કે જમણા ઉપર, બરાબર ને? તમારી રીતે તમારે અનુભવ કરીને કહેવાનું છે કે આપણે તરત જ જોજો જીભના ટેરવા ઉપર કોઈ પણ વસ્તુ ઉડે છે ને આપણે તરત સ્વાદની ખબર પડી જશે. તો આપણે સ્વાદની ખબર તમને કઈ જગ્યાએ પડે છે તમારા અનુભવ દ્વારા તમે લખો. ત્યાર પછી તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાય છે આપેલા ચિત્રની અંદર તે ભાગ દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આવું એક છોકરાનું ચિત્ર આપેલું છે, જોજો. છોકરો ખાલી એમ જ દોરું છું, બરાબર ને, કે આંખ છે, નાક છે, આવી રીતે મોઢું છે અને મોઢામાંથી આવી લાંબી એવી જીભ બહાર આપેલી છે. તમે જોઈ શકો છો તમારા ચિત્રની અંદર, બરાબર ને? એમાં તમને અલગ અલગ એરા આપ્યા છે, એ બરાબર. ત્યાર પછી આ બીજો અને નીચે આવો ત્રીજો. તો વિદ્યાર્થી મિત્રો, આવા એરા આપેલા છે અને આ ભાગની અંદર તમને દર્શાવવાનું છે કે તમને કઈ જગ્યાએ ક્યાં ખોરાકનો અનુભવ થયો અથવા તો ક્યાં સ્વાદનો અનુભવ થયો. દાખલા તરીકે જે જીભના ટેરવાનો ભાગ છે, મતલબ કે આગળનો ભાગ છે, ત્યાં તમે અનુભવ કર્યો છે તમને મોસ્ટ ઓફ ગળિયા સ્વાદનો અનુભવ થયો હશે. એટલે જીભનો જે આગળનો ભાગ છે એની અંદર આપણે ગળિયા સ્વાદનો અનુભવ થાય છે, ત્યાર પછી ખારાનો અનુભવ થાય છે અને ત્યાર પછી ખાટો. અને જીભના આ ભાગની અંદર આપણે કડવા સ્વાદનો અનુભવ થાય છે. તો મુખ્યત્વે આપણને આ ચાર સ્વાદના અનુભવ ચોક્કસપણે થાય છે કે કઈ વસ્તુઓ કયા સ્વાદની છે. તો તમે તમારા પાઠ્યની અંદર જે તમને એરા આપેલા છે છોકરાના ચિત્રની અંદર, બરાબર ને, ત્યાં તમે પણ આ ત્રણ ચારે ચાર સ્વાદને દર્શાવી દેજો. જોજો ચોક્કસ એ દર્શાવવાના જ છે, બરાબર વિદ્યાર્થી? એના દ્વારા તમને ખબર પડશે કે જીભના કયા ભાગની અંદર ક્યાં સ્વાદની અનુભૂતિ થાય છે. અત્યાર સુધી તમને ખબર નહોતી, પરંતુ હવે તમે જ્યારે જે ભાગની ઉપર ખોરાક મૂકશો અહીંયા તમને વધારે એ ખોરાકની અંદર આ સ્વાદના અનુભવ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના દ્વારા જીભની અંદર આપણે કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં સ્વાદ અનુભવાય છે એની જાણ થઈ. ત્યાર પછી એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો, જેમ કે જીભ નીચે, હોઠ પર, મોંમાં તાળવે, તમને કોઈ સ્વાદ જણાય છે? આપણે એટલા બધા સ્વાદ જો એ ખોરાક જીભ સાથે સ્પર્શે ને તો ચોક્કસપણે એના સ્વાદનો સરસ અનુભવ થાય છે, પરંતુ બીજી જગ્યાએ એટલો બધો આ સ્વાદનો અનુભવ થતો નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણે ચોક્કસપણે એ વસ્તુ કઈ છે એ કહી શકતા નથી, કારણ કે એની પાછળનું કારણ શું છે. તો એની પાછળનું કારણ એ છે કે જીભની અંદર જે લાળ રસો છે એ આપણા ખોરાકની અંદર ભળે છે અને એ ખોરાકનો સ્વાદ કયો છે એને આપણે પારખી શકીએ છીએ. ત્યાર પછી તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો, જેથી તે સુકાઈ જાય ત્યાં થોડી ખાંડ અને ગોળ મૂકો. તમને કોઈ સ્વાદ આવે છે? આવું કેમ થાય છે? જો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસપણે આનો અનુભવ તમે કરજો કે તમારા જીભનો જે ભાગ છે ને એને તમારે શું કરવાનું છે, એક કપડા વડે સાફ કરી દેવાનો છે અને ત્યાર પછી એક ખોરાકનો ખાંડનો ટુકડો કે ગોળનો ટુકડો એના ઉપર મૂકવાનો છે. તમને સ્વાદનો અનુભવ થશે નહીં. એની પાછળનું કારણ શું છે કે જીભની અંદર જે પાણી છે એ ખોરાક સાથે ભળતું નથી અને ખોરાક સાથે ભળે નહીં એટલે ખોરાક ઓગળે નહીં અને આપણે ચોક્કસપણે બહુ સ્વાદનો અનુભવ થાય નહીં.
બરાબર વિદ્યાર્થી મિત્રો તો અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ તેની સપાટી કેવી દેખાય છે તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે હા મિત્રો આપણે અરીસાની સામે જોઈશું ને જોજો મારી જીભની અંદર તમને દેખાશે ઝીણા ઝીણા એવા ટપકા બરાબર ને તો ટપકા શું છે એ છે સ્વાદાંકુરો શું છે એ જે ટપકા છે એનું નામ છે સ્વાદાંકુરો શું નામ છે ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે જીભની અંદર જે ટપકા દેખાય છે એ ટપકાને સ્વાદાંકુરો કહેવામાં આવે છે સ્વાદાંકુરો મતલબ શું કે એ ટપકા ઉપર તમે ખોરાક મૂકો એટલે તમને સ્વાદનો અનુભવ થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે એને નામ આપવામાં આવ્યું છે સ્વાદાંકુરો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે તમારા જીભની અંદર જે ઝીણા ઝીણા ટપકા દેખાય છે એને શું કહેવામાં આવે છે તો એને સ્વાદાંકુરો કહેવામાં આવે છે કે જેના વડે આપણે સ્વાદને ઓળખી શકીએ છીએ સરસ હજુ વધુ આગળ જઈએ કે ચર્ચા કરો અને લખો કે કોઈ જો કોઈ તમને આમળા કે કાકડીના સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવા થોડા મુશ્કેલ થશે બરાબર ને વિદ્યાર્થી તો કારણ કે એની અંદરથી બે સ્વાદ ઉત્પન્ન થાય છે આમળાની અંદરથી થોડો કુરો સ્વાદ પણ ઉત્પન્ન થાય છે અને થોડો ખાટો પણ ઉત્પન્ન થાય છે બરાબર ને એટલે આ અમુક જે વસ્તુ એવી છે કે જેમાં મિક્સ સ્વાદનો આપણને અનુભવ થતો હોય છે એટલે એ સ્વાદને સમજાવવું આપણા માટે કેવું હોય છે થોડો મુશ્કેલી ભરી હોય છે ત્યાર પછી નીચેની વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો દાખલા તરીકે ટમેટા છે એનો સ્વાદ આપણે ચોક્કસપણે સરળતાથી સમજાવી શકીએ એ કેવા છે ખાટા મીઠા છે એવી જ રીતે ડુંગળી તો ડુંગળી પણ આપણને કેવી દેખાય છે તીખી દેખાય છે ત્યાર પછી વડિયાળી તો વડિયાળીનો સ્વાદ આપણને છે તુરો અને અમુક વખત થોડોક મીઠો એટલે મતલબ કે વડિયાળીનો સ્વાદ મોસ્ટ ઓફ થોડોક તુરા જેવો હોય છે ત્યાર પછી લસણ લસણનો સ્વાદ કેવો હોય છે તીખો હોય છે તો અમુક ખોરાકના જે સ્વાદ છે આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ પરંતુ અમુક ખોરાકના સ્વાદ સમજાવવામાં કહેવામાં આપણને થોડીક મુશ્કેલીનો અનુભવ થાય છે તમે જાણતા હોય એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દ બનાવો શબ્દ મતલબ કે અલગ અલગ વસ્તુઓના નામ દાખલા તરીકે ગુલાબજાંબુ ગુલાબજાંબુનો સ્વાદ કેવો હોય છે ગળ્યો હોય છે બરાબર પેંડા પેંડાનો સ્વાદ કેવો હોય છે ગળ્યો હોય છે આવી રીતે તમારે તમારા પોતાના સ્વાદ નામ બનાવવાના છે વસ્તુના અને એના સ્વાદને તમારે ઓળખાવવાના છે ત્યાર પછી હજુ આગળ સરસ મજાનું છે આનો અનુભવ તો આપણે બધા કરતા જ હજો કે જ્યારે હેન્સીએ અમુક વસ્તુઓ ચાખી તો તેણે એવું કર્યું બરાબર તમારા મતે તેને શું ખાઈ લીધું હશે તો તમે પણ આવો અનુભવ ક્યારે કર્યો જ હશે તમે જ્યારે તીખી વસ્તુ ખાઈ લીધી ને ત્યારે સિસકારા વાટામાં તો પાણી પીવા દોડો અથવા તો કઈ ગળ્યું ખાવા દો હા તીખું લાગ્યું મમ્મી તીખું લાગ્યું બરાબર ને તો એમ કરીને આપણે અમુક જે ખોરાક ખાઈએ પછી આપણે આપણા ચહેરાના હાવભાવ દ્વારા આપણે એ ખોરાક કયો ખાધો છે તરત સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે આને આ ખોરાક ખાધો લાગે તરત મમ્મી એમ કે કઈક તીખું ખાઈ લીધું લાગે તીખું લાગ્યું ને સિસકારા બોલાવે છે ન ખાતી હોય તો બરાબર ને આવું આપણે કહેતા હોય છે તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા કારણ કે આપણા ચહેરાના હાવભાવ દ્વારા સામેવાળા વ્યક્તિ એનો અનુભવ કરી લે છે કે આને કયો ખોરાક ખાધો હશે તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રને તમે શું ખાધું તે ધારવા કહો ચોક્કસપણે તરત જ જો ખાટી વસ્તુ ખાધી હોય આપણે આમ ગળ્યું ખાધું હોય તો બરાબર ને તીખું ખાધું તો તીખું ખાધું હોય બરાબર ને તો આવી રીતે આપણા મિત્ર ચોક્કસ કડવું હોય તો બરાબર ને તો આવા ચહેરાના હાવભાવ દ્વારા આપણા મિત્રો છે તરત જ એ આપણે કયો સ્વાદ ખાધો છે કઈ વસ્તુ ખાધી છે બરાબર ને એનો તરત જ અનુમાન કરી લે છે તો આ રમત ખૂબ જ રમવા જેવી છે આ રમત રમવાની સાથે આપણે ખૂબ જ મજા આવશે ત્યાર પછી આપણે જોયું કે જીભના કયા ભાગ પર સ્વાદ જણાય છે તો ચોક્કસપણે આપણે જાણી લીધું કે જીભના પાછળના ભાગ ઉપર કડવો અહીંયા ખાટો આ જગ્યા ઉપર ખારો અને સૌથી અહીંયા વડિયા સ્વાદનો આપણને અનુભવ થાય છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે તમને ચોક્કસપણે હવે આ વસ્તુ ખબર હોવી જોઈએ કોઈ તમને પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે જીભના કયા ભાગ ઉપર કયા સ્વાદ
આપણે જાણી શકીએ. જોજો તમે ગુલાબજાંબુ ખાવ તો પેલા આમ કે આમ ચાખશો ને તો એનો અનુભવ તમને મસ્ત થશે. ડાયરેક્ટ ઉતારી જશો તો તમને અનુભવ થશે નહીં. ત્યાર પછી હજી સરસ મજાનું આપણને સમજવા માટે કહ્યું છે કે તે તમારા મોમાં મૂકો. મતલબ કે આગળ તમને સરસ મજાનું કીધું છે કે ચાવો, સારી રીતે ચાવો, આમાં શું તફાવત છે? જો વિદ્યાર્થી મિત્રો, આ જુદા જુદા સ્વાદને આપણે જાણી લીધા, એની ચર્ચા કરી લીધી, જીભ ઉપર જે ઝીણા ઝીણી ફોટલીઓ દેખાય છે એને સ્વાદાંકુરો કહેવામાં આવે છે, બરાબર ને? ત્યાર પછી હજુ આગળ જઈએ અને નવું જાણવા, ચાવો અને સારી રીતે ચાવો આમાં શું ફેર છે? ચાવો અને સારી રીતે ચાવો. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાવતા તો હોઈએ જ છીએ, પણ શું કે છે, વધુ સારી રીતે અથવા તો સારી રીતે ચાવો, આ બંનેમાં શું તફાવત છે? આ બંનેનો શું શોધવાનો છે? તફાવત કે આપણે બધા ખોરાક તો ખાતા જ હોઈએ છીએ. કેવી રીતે ખાઈએ છીએ? ચાવીને ખાઈએ છીએ. પરંતુ આ બંનેમાં તફાવત શું છે? વર્ગમાં, સમૂહમાં પ્રયત્ન કરો કે દરેક જણ બ્રેડના ટુકડા અથવા રોટલીનો ટુકડો અથવા તો થોડા રાંધેલા ભાત લ્યો, તે તમારા મોંમાં મૂકો, 3-4 વખત ચાવો અને ગળી જાઓ. તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે. આપણે કોઈ પણ ખોરાક ખાતો હોય પેલા મોઢામાં મૂકી અને પછી એને ચાવીએ એટલે એમાં જે અલગ પ્રકારનો સ્વાદ છે એ આપણને અનુભવ થાય છે, બરાબર ને? એ આ આપણે ખોરાકને ચાવ્યો કહેવાય. બે ત્રણ ચાવી અને ઉતાર દઈ એ ખાલી ખોરાક આપણે ચાવ્યો કહેવાય. પરંતુ વધુ સારી રીતે ચાવો મતલબ કે હવે બીજો ટુકડો લ્યો અથવા ચોખા લો અને તેને 30-32 વખત ચાવો. ઘણી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક પડે છે? ચોક્કસપણે એમાં સ્વાદમાં ફરક પડે છે. કારણ કે વધુ આપણે વખત ચાવેલો ખોરાક છે એ રહ્યો, એ ખોરાક ચાવવાથી એ ખોરાક સ્વાદિષ્ટ બને છે. કારણ કે એની અંદર આપણું શું ઉમેરાય છે? લાળ રસ ઉમેરાય છે, બરાબર ને? આપણા મોઢાની અંદર જે આપણે જોતા છો પાણી અચાનક આવતું હોય છે તો એ શું છે? ખોરાકની અંદર, ખોરાકને પચવા માટે જે ઉપયોગમાં આવે છે લાળ છે. તો ખોરાકની અંદર વધુ વખત ચાવવાથી એ રસ અંદર ભરે છે અને ખોરાક છે કેવો બને છે? સ્વાદિષ્ટ બને છે. અને સાથે સાથે કેવો બને છે? પચવામાં પણ સરળતા રહે છે. એટલે કે જે ખોરાક આપણે વધુ સારી રીતે ચાવીએ છીએ એ ખોરાક પચવામાં પણ સારો રહે છે અને જે ખોરાક આપણે વધુ સારી રીતે ચાવતા નથી એ પચવામાં પણ આપણને ભારે રહે છે. તમારા મમ્મી ક્યારેક તમે ખાતા હો ત્યારે તમને કહેતા હશે કે ચાવીને ખાઈ જાય નહીતર પેટમાં દુખશે, બરાબર ને? તો જે ચાવેલો ખોરાક નથી એનાથી આપણા પેટમાં પણ ગડબડ રહે છે અને પાચન શક્તિ પણ મંદ પડે છે. જ્યારે વધુ સારો ખોરાક ચાવીને આપણે ખાધો હોય એનાથી ખોરાક સ્વાદિષ્ટ પણ લાગે છે અને સાથે સાથે પચવામાં પણ આપણને સરળ રહે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમને ચર્ચા કરવા માટે એક સરસ મજાનો ટોપિક આપ્યો છે કે શું ઘરમાં તમને કોઈ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવાનું કહ્યું છે? ચોક્કસ રીતે મેં તમને આગળ જ કીધું કે જેથી ખોરાક સારી રીતે પચી જાય તેવું આવું કેમ કહે છે કે ધીમે ધીમે તમે ખોરાકને ચાવીને ખાઓ? તો આવું કહેવા પાછળનું કારણ શું છે કે ખોરાકની અંદર જે આપણા મોઢાની અંદર જે લાળ ઉત્પન્ન થાય છે જેને આપણે લાળ રસ કહીએ છીએ એ ખોરાક સાથે ભળી જાય, એટલા માટે થઈને એવું કહેવામાં આવે છે કે તમે ખોરાક ચાવીને ખાઓ, જેથી તમારી પાચન જે શક્તિ છે અથવા તો જે ખોરાક પચવાની ક્રિયા થાય છે એ સરળતાથી પેટની અંદર થાય છે અને આપણે બીમાર પડતા નથી. શું કહે છે કે એમાં જ્યારે લાળ રસ ઉમેરાય ત્યારે પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે, કે જે ખોરાકની અંદર પ્રોટીન હોય છે એનું અંશતઃ પાચન ચાવવાની અંદર થઈ જાય છે, એટલા માટે ખોરાકને વધુ ચાવવાનું આપણને કહેવામાં આવે છે. તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા હોય એવી કલ્પના કરો, તમે એક ટુકડો કાપી અને મોંમાં મૂકી ગળી જાઓ ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે? વિચારો આપણા મોંમાં લાળ રસ શું કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ જ કીધું કે આપણા ખોરાકની અંદર અથવા તો આપણા મોંમાં જે લાળ રસ છે એનું મુખ્ય કાર્ય છે પ્રોટીનનું અંશતઃ પાચન કરવું, બરાબર ને? કે પ્રોટીન ખોરાકની અંદર જે પ્રોટીન છે, પ્રોટીન પચવામાં થોડોક ભારે હોય છે એટલે મોસ્ટ ઓફ અંશતઃ એટલે કે થોડા એવા અંશે આપણા ખોરાકની અંદર મોઢાની અંદર જ્યારે આપણે ચાવીએ છીએ
ત્યારે જ એનું પાચન થાય છે. જો તમને બાજુમાં એક ચિત્ર આપ્યું છે કે પ્રાણી હોય કે મનુષ્ય હોય, કોઈ પણ વ્યક્તિ ખોરાકને જોવે છે તરત જ એના મોઢામાંથી ટીપા પડવા માંડે છે કે પાણી આવવા માંડે છે, બરાબર ને? એ પાણીને શું કહેવામાં આવે છે? લાળ કહેવામાં આવે છે. આપણે કહે છે ને લાળ ઉપડે. જોજો, તને મનગમતો ખોરાક તારી સામે હોય એ તારા મોઢામાંથી તને લાળ પડવા માંડે છે. તો તમને 26માં પેજ નંબર ઉપર તમને એક દેડકાનું ચિત્ર આપેલું છે, ત્યાર પછી કાચીડાનું ચિત્ર આપેલું છે, ત્યાર પછી એક છોકરીનું ચિત્ર આપેલું છે, અને સામે ત્રણેયની સામે ખોરાક મૂકેલા છે, અને ત્રણેયની સામે જીભમાંથી ટીપા પડે છે. એ ટીપા એ શું છે? તો આપણા મોઢામાંથી પડતી લાળ છે, જે આપણા ખોરાક સાથે ભળે છે અને આપણો પાચન ક્રિયા છે એ ઝડપી અને સારી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાચન વિશે થોડું ઘણું સમજ્યા, ત્યાર પછી થોડા ઘણા સ્વાદ વિશે સમજ્યા, અને જીભના અલગ અલગ ભાગોના અલગ અલગ સ્વાદો વિશે સમજ્યા, બરાબર ને? હજુ આપણે આમાંથી બનતા પ્રશ્ન જોવાના છે, અને હજી વધુ સારી રીતે શરીરની અંદર પાચન ક્રિયા કઈ રીતે થાય છે, શરીરમાં સૌથી ખોરાક કઈ જગ્યાએ જાય છે, અને ધીમે ધીમે આપણા શરીરની અંદર પાચન થતા થતા કઈ જગ્યાએ પહોંચે છે, આ દરેક વિશે સમજવાનું છે. પરંતુ આના વિશે આપણે આવતા ભાગની અંદર સમજશું. અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નમસ્તે.